ઘટના ટેકનિકલ વિસ્તાર નજીક વિસ્ફોટને કારણે અફરાતફરી મચી ગઈ. અહીં 5 મિનિટના અંતરે 2 વિસ્ફોટ થયા. એક આતંકીની ધરપકડ કરાઈ છે. તેની પાસેથી 5 કિલો આઈડી પણ જપ્ત કરવામાં આવ્યો. પીએમ મોદી આજે કરશે મન કી બાત. સવારે 11 કલાકે મન કી બાત કરશે મોદી. મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધન કરશે. કોરોનાની ત્રીજી લહેરની આશંકા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટની દહેશત વચ્ચે પીએમ મોદી ફરી દેશવાસીઓને સંબોધશે. ઇંધણના ભાવમાં વધારો યથાવત. પેટ્રોલમાં 34 પૈસા વધ્યા. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 95 રૂપિયા 32 પૈસા, ડીઝલમાં 27 પૈસાના વધારા સાથે ડીઝલ 95 રૂપિયા 73 પૈસા પર પહોંચ્યું. દેશમાં 49,707 નવા કેસ, 1,255 દર્દીઓના મૃત્યુ. રાજ્યમાં કોરોનાના 122 નવા કેસ, 3 દર્દીઓના મૃત્યુ. વેક્સિન પર કેન્દ્ર સરકારનો યુટર્ન. મે મહિનામાં 216 કરોડ ડોઝનું વચન આપ્યું હતું, હવે માત્ર 135 કરોડ ડોઝની વાત કરી. હવે ઝાયડસ કેડિલાની કોરોના સામેની વેક્સિન ટૂંક સમયમાં આવી પહોંચશે. 12 થી 18 વર્ષની વયના માટે કેડિલાની વેક્સિન આવશે તેવી કેન્દ્ર સરકારની જાહેરાત. સિદ્ધપુરમાં શનિવારની રાત્રે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આ ટુર્નામેન્ટમાં હજારો લોકોની ભીડ એકત્રિત થઈ કોરોનાની ગાઇડલાઇનને નેવે મૂકી ક્રિકેટની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક વિના લોકો જોવા મળ્યા. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સુરતની મુલાકાતે. કેટલાક જાણીતા ચહેરા આપમાં જોડાય તેવી શક્યતા. બપોરે 12 કલાકે મહત્વપૂર્ણ જાહેરાત કરશે. વેક્સિનનો જથ્થો નહીં હોવાથી આજે પણ લોકો પરેશાન. અમદાવાદના વસ્ત્રાપુરના વેક્સિન સેન્ટર પર કોવિશિલ્ડના વેક્સિનનો જથ્થો 3 દિવસથી નથી. પબ્લિક વેક્સિન સેન્ટરની બહાર રસી નહીં હોવાનું બોર્ડ મૂકવામાં આવ્યું. એક તરફ સરકાર લોકોને વેક્સિન લેવા માટે કહી રહી છે અને બીજી તરફ વેક્સિન પૂરતી ન હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. લોકો સતત 3 દિવસ સુધી ધક્કા ખાઈ રહ્યા છે. તો આ સાથે દુકાનદારોને પણ રસી લેવાનું જે ફરમાન કરવામાં આવ્યું છે, પરંતુ રસી જ ઉપલબ્ધ નથી.